એક હ્યુમન બોડી છે તો મેલ અને ફિમેલ અને કિડ્સ તો બધાને સૌથી પહેલા જ્યારે આપણે માપ લેતા હોય ત્યારે અમુક બોડી પાર્ટ્સના મેજરમેન્ટ્સ કેવી રીતે લેવા એ શીખવું જરૂરી હોય છે એ હું તમને ટેકનિક બતાવું છું ઇંચ આ ઇંચીસ છે અને સેન્ટીમીટર હોય છે તો આપણે જનરલી મેજરમેન્ટ લઈશું ઇંચીસથી બરાબર તો હવે હું તમને જેમ કે આ હ્યુમન બોડી છે આ ફેસ છે આ નેક છે આ શોલ્ડર છે ઓકે અહીંયા વેસ્ટ આવશે આ હિપ પાર્ટ આવશે અને પછી આ લેગ આવશે લેગની અંદર અહીંયા આપણે ની પાર્ટ લઈએ છીએ ઓકે હવે આની અંદર ધીસ ઇઝ શોલ્ડર લાઈન ઓકે આ શોલ્ડર લાઈન છે આ જે આવશે એ બ્રેસ્ટ લાઈન છે એને કહેવાય બસ્ટ લાઈન બ્રેસ્ટ છાતીનો ભાગ બ્રેસ્ટ લાઈન પછી આ જે છે આપણો નેવલ પાર્ટ છે અહીંયાથી આમ કર્વ પડે અને પછી આમ કમર થાય અહીંયાથી આ કર્વ પડે અને પછી અહીંયાથી આવી રીતે જાય છે કર્વ પડે છે એ છે વેસ્ટ લાઈન આ છે વેસ્ટ લાઈન પછી હિપ પોઈન્ટ આ પાર્ટ છે હિપ હિપ ની સેન્ટર એટલે હિપ પોઈન્ટ તો આ છે હિપ લાઈન ઓકે પછી થાઈસ છે આ ની છે તો ની નું મેજરમેન્ટ લેવાનું હોય થાઈસ નું મેજરમેન્ટ લેવાનું હોય બધાના થાઈસ ની અંદર ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ હોય અને પછી અહીંયા એન્કલ નો પાર્ટ હોય એ લેવાનું હોય હવે સૌથી પહેલા જ્યારે આપણે શોલ્ડર નું માપ લઈએ એટલે આ જે આપણો હાથ અહીંથી શરૂ થાય છે ઓકે આ હાથ શરૂ થયો તો અહીંયાથી લઈ આ જોઈન્ટ આવે આ જોઈન્ટ છે તો અહીંયાથી લઈ અને અહીંયા કરીએ એટલે શોલ્ડર લાઈન તો સૌથી પહેલા શોલ્ડર નું મેજરમેન્ટ લેવાનું પછી બ્રેસ્ટ ધીસ ઇઝ બ્રેસ્ટ પોઈન્ટ ઓકે મેલ હોય કે ફિમેલ હોય જે બસ્ટ લાઈન કહેવાય ને આ પોઈન્ટ નો ભાગ છે ને ધીસ ઇઝ ચેસ્ટ લાઈન ઓકે અપ બસ્ટ ચેસ્ટ નો ઉપરનો ભાગ એટલે જે આ આર્મ્સ હોય ને આ ભાગ જ્યારે આપણે બ્લાઉઝ કે કોઈ પણ બોડી ફિટિંગ ના શર્ટ્સ બનાવતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું હોય કે આ ભાગ હોય ને શ્વાસ ફૂલાડવાનો હોય એટલે છાતી મોટી થાય એટલે એક્ઝેક્ટ અહીંયા માપ લેવાનું અને કહેવાય અપ બસ્ટ અને આ છે બ્રેસ્ટ લાઈન એટલે મુખ્ય છાતીનું માપ અહીંયાથી લેવાય અને એના ઉપરનો ભાગ હોય એને અપબસ કહેવાય એ આપણને સપોર્ટિંગમાં આવે એના સિવાય આ વેસ્ટનું આપણે માપ લઈએ છીએ તો હવે વેસ્ટની અંદર કેવી રીતે છે કે આપણે જેમ કે મેં અત્યારે ડ્રેસ પહેર્યો છે તો ડ્રેસનું અહીંયાથી ફિટિંગ છે હવે અહીંનું ફિટિંગ અલગ હોય તો આને શું કહેવાય લોઅર વેસ્ટ આને કહેવાય નોર્મલ વેસ્ટ અને ધીસ ઇઝ હાયર વેસ્ટ હાયર વેસ્ટ એટલે જ્યારે હું બ્લાઉઝ બનાવીશ તો અહીંયાથી મેં બ્લાઉઝ અહીં સુધી લીધું આપણે કાચડી કે નાનું બ્લાઉઝ પહેરે ને કચ્છમાં કાચડી કે તો એ જે પાક છે અહીંયાથી આપણે લેવું હોય ને એનું ફિટિંગ લેવું હોય તો વેસ્ટ લાઈન તો અહીંયા છે તો આને કહેવાય અપર પાર્ટ ઓફ વેસ્ટ એટલે એ કામ આપી લેવું પડે આઉટફિટ શું છે એ પ્રમાણે માપ પછી લોઅર વેસ્ટ તો અહીંયાથી આપણે આ નાભીનો ભાગ હોય એના નીચે અહીંયા પેન્ટ પહેરતા હોય આને કહેવાય લોઅર વેસ્ટ પેઢાનો ભાગ ધીસ વન લોઅર વેસ્ટ એટલે એક આ લેવાનો હોય છે જ્યારે તમે કોઈ લો વેસ્ટના કોઈ વસ્તુ બનાવતા હોય અથવા ટોપ કુર્તા બનાવતા હોય તો કુર્તાને ફિગર ફિટિંગમાં બનાવવાનો હોય તો શું કરવાનું હોય તો એને બધી જગ્યાએથી માર્કિંગ કરવાનું હોય એટલે આ ભાગ તમે જેમ કે 28નો લીધો તો આ 30નો છે તો અહીંયા 28નું માપ લીધું તો અહીંયા 30નું માર્કિંગ કરવું પડે કે ધીસ ઇઝ લોઅર વેસ્ટ અને પછી ધીસ ઇઝ હિપ પોઈન્ટ તો હિપ પોઈન્ટથી સ્લીપ પડતા હોય તો આ એવી રીતે મેજરમેન્ટ લેવાનું હોય જ્યારે નીનું માપ લેવાનું હોય ત્યારે અહીંયા સર્કલમાં લેવાનું હોય પગ વાળીને લેવાનું હોય હવે હું તમને છે ને પ્રેક્ટિકલી બતાવીશ અને જ્યારે મેલ નું મેજરમેન્ટ લેતા હોય તો એમના શોલ્ડર અને આર્મ્સના માપ અલગ રીતે લેવાના હોય હું ધૃતિયા હવે જ્યારે ફિમેલ ના મેજરમેન્ટ લેતા હોઈએ છીએ તો એની અંદર આ શોલ્ડર નો ભાગ છે ઓકે આ ઇન્ચીસ છે અહીંયાથી શરૂ કરવાનું તો આ 1 2 3 આ પ્રોપર હોવું જોઈએ અહીંયાથી આપણે પકડ્યું મેં તમને જે કહ્યું હતું એ જ ટેન્ડર આ જે ભાગ છે આ શું છે
આ આર્મ્સ નો જોઈન્ટ છે ધીસ મને અહીંયા બોન છે હાડકું છે આ હાડકાથી પેલી સાઈડ આ હાડકાથી લઈને આ સાઈડ સુધી આપણે આ લીધું આ છે શોલ્ડર નું માપ સાડા ચૌદ થયું આ જનરલી ચૌદ હોય ચૌદ સાડા ચૌદ સુધી હોય હવે આ જો તમે આમ લેશો તો શું થશે આ જે હાડકું છે એનાથી નીચે લેશો તો શું થશે તો તમે જ્યારે બાઇન ફિટ કરશો ને જેમ કે આ મારો અહીંયા ભાગ છે હવે આ ભાગ મારો અહીંયા આવે તો શું થાય તો ખેંચાય તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું કે હાડકું જ્યાંથી શરૂ થતું હોય ત્યાં આપણે મેજર ટેપ મૂકવાની અને જે હાડકું બીજી સાઈડ છે ત્યાં સુધી લેવાની એટલે સાડા ચૌદ નો શોલ્ડર થયું ઓકે પછી આપણે બ્રેસ્ટ નું મેજરમેન્ટ લેવાનું છે તો અહીંયાથી હાથ આપણે મેજર ટેપ ની આંટી ના વળી જે ધ્યાન રાખવાનું હવે જ્યારે આપણે બ્રેસ્ટ નું મેજરમેન્ટ લેતા હોઈએ ત્યારે એક આંગળી અંદર રાખવાની અને આ આવી રીતે લીધું તો શું કર્યું મેં આંગળી અંદર રાખી અને આ 38 એન્ડ હાફ થયું એકદમ ટાઈટ નહીં લેવાનું નોર્મલ છે ના મેં ખેંચીને લીધું છે ના લૂઝ લીધું છે હવે આ 38 બ્રેસ્ટ નું માપ થયું અપ બસ્ટ એટલે આર્મ્સ પાસે મેં લીધી શ્વાસ એકદમ ફૂલાવો 36 અને આમ નહીં લેવાનું આ 36 છે ના લૂઝ છે ના ટાઈટ છે હવે મારે આ લેવો છે આ ભાગ કેમ કે સપોઝ આપણે કોઈ બ્લાઉઝ નું કંઈ બનાવતા અને આટલી લેન્થ હોય તો અહીંયા બી આ માપ લેતા હોય ત્યારે બી આંગળી અંદર રાખવાની અને આમ કરવાનું આ 13.5 છે શ્વાસ લો ફૂલાવો ફૂલાવો પેટ બહાર આવવું જોઈએ હા ઓકે મેં 31 પર લીધું તો 32 આવ્યું હવે નોર્મલ થઈ જાય તો 32 એનું પરફેક્ટ મેજરમેન્ટ છે તમને કમ્ફર્ટેબલ રહે વેસ્ટ લાઈન ધીસ ઇઝ નેવર પાર્ટ અહીંયાથી તમારે માપ લેવાનું છે કમરનું ક્યારે ખેંચીને નહીં લેવાનું નોર્મલ આંગળી અંદર રાખવાની અને આ આવી રીતે રાખવાનું ઓકે તો આ શું થયું વેસ્ટનું મેજરમેન્ટ 33.5 હવે લોવર વેસ્ટ સપોઝ આપણે કોઈ પેન્ટ સીવતા હોય જેમ કે મેં આ પહેર્યું છે તો આ સ્ટીચ કરેલું છે આ ટ્રાઉઝર છે પોકેટવાળું ઓકે તો હવે એ મેં અહીંયાથી પહેર્યું છે આપણે જનરલી અહીંયાથી પહેરો તો પેન્ટ નું ફિટિંગ ના અહીંથી પહેરવું પડે પણ લોઅર વેસ્ટ છે પેડાનો ભાગ તો આ છે 38.5 આ બધું થઈ ગયું હવે હિપ પોઈન્ટ સાઈડમાં ઉભા રહો હિપ પોઈન્ટ નું પોર્શન આવી રીતે લેવાનું એક્ઝેક્ટ આ જગ્યા પર ઓકે એક આંગળી અંદર રાખી છે મેં 41.5 ખબર પડી હવે આપણે થાઈઝ નું માપ લેવાનું છે તો આપણે આ ભાગને કન્સિડર કરવાનું ક્રોચ એક મિનિટ સાઈડમાં હવે આ જે હ્યુમન બોડી છે તો આ જે ભાગ છે અહીંયાથી આપણે આમ કરીએ તો આ જે છે ધીસ ઇઝ ક્રોચ આને ક્રોચ કહેવાય લંગોટ તો લંગોટના ભાગથી ની પહેલા આ માપ આપણે લેવું પડે થાઈઝ માટે બરાબર અહીંયા પોકેટમાં કશું હોવું ના જોઈએ કોઈનું માપ લેતા હોય ત્યારે આ કર્યું 25 આંગળી અંદર છે ક્લિયર હવે નીનું માપ તો મેં જે ઢીંચણનું માપ લીધું તો આ કેટલું આવ્યું 16.5 હવે જો હું આનું પાયજામો કે કંઈ બનાવીશ અથવા પેન્ટ બનાવીશ તો એને ખેંચાશે તો એને લૂઝ કમ્ફર્ટેબલ કેવી રીતે રખાય સાઈડમાં થાય આવી રીતે આપણે મેજર ટેપ લેવાની આમ હવે આ પકડ્યું પગ હિપ સુધી લઈ જાઓ વાળી ઓકે એમને એમ રાખો આ ગોળાકાર થયું 18.5 આ પગ નીચે મૂકો તો ઢીંચણનું માપ શું થયું 18.5 એવી રીતે માપ લેવાનું હવે એક હોય છે ચૂડીદાર આપણે બનાવતા હોય છે તો ચૂડીદાર અત્યારે બધા શું કરે છે ટાઈટ્સ પહેરી લે છે એક્ચ્યુઅલી ચૂડીદાર ઉરેટમાં કટિંગ થાય અને કોટનનું કપડું હોય જે સ્ટ્રેચેબલ ના હોય એને આપણે સ્ટ્રેચેબલ કેવી રીતે કરી શકીએ એની અંદર ઉરેટ કટિંગ થાય એટલે કપડું સ્ટ્રેચેબલ થાય હવે સ્ટ્રેચેબલ કપડાને સોનાને તો આઈડિયા હશે હે ને આપણે ત્યાં સ્ટિચિંગ થતું હતું ત્યારે હા તો હવે આ
एकदम आवुज फिटिंग તમારે કોટન ના કપડા માં આપવાનું છે ચૂડીદાર માં તો આપણે કેટલા માપ જોઈશે તો આ હું તમને અત્યારે બધું યાદ ના રહે પણ તમે જસ્ટ એક જોઈ લો આનો વિડિયો બનાવી રહ્યા છે વિડિયો તમને બધાને મળી જશે આ આ પગ છે એને આપણે એકદમ ફિટિંગ માં શું કરવું પડે આ ભાગનું માપ લેવું પડે અહીંયા થી ચડે કેવી રીતે જો આ તમે એકદમ ફિટિંગ માં કરો તો ત્યાં તમારે સ્લીટ મૂકવો પડે હૂક ઓકે હવે તમે આ ભાગ છે અહીંયા થી તમે લીધો આ ભાગનું માપ લીધું એટલે આ ઓલમોસ્ટ સેમ માપ માં ફિટિંગ આવી જશે એટલે આને શું કહેવાય કાફ મસલ્સ તો આ ભાગ છે પહેલા લીધો પછી આ ભાગનું માપ લેવાનું ઢીંચણનું માપ મેં તમારી સામે લીધું પછી થાઈઝનું માપ એટલે તમારું આખું ચૂડીદાર ટાઈટ થઈ જશે સેમ કોઈ બી જગ્યાનું માપ લો આ આવી રીતે થશે હવે વાત આવે છે ગળાની તો તમારે ગળું ડીપ કરવાનું હોય જનરલી તો જે અહીંયાથી આપણે કપડું સીવીએ ને એટલે આવી રીતે અહીંયા શેપ આપતા હોઈએ એટલે ગળું જનરલી ડીપ કે આવે તો આનું સેન્ટર લેવલનું આર્મ્સ અને આર્મ લાઈન કરીએ એટલે અહીંયા સુધીની તમારી ડીપનેસ નોર્મલ કહેવાય પછી થોડું હાયર ડીપ અને આ એકદમ ટાઈટ એને જે પહેર્યું છે એકદમ ટાઈટ નહીં દરેક વસ્તુ હોય પણ આપણી જોડે માપ ગળાનું લઈને રાખવું જરૂરી છે તો શું કર્યું આપણે ગળાની અંદર પણ એક આંગળી વચ્ચે રાખવાની અને આ લીધું હવે આ ફરતું હોવું જોઈએ આ ફરી શકવું જોઈએ તો આનું છે 14 ગળાનું માપ છે 14 હવે આપણે આને કહેવાય આર્મ હોલ દરજીની ભાષામાં મુંડો કહેવાય મુંડાનું માપ શું છે એવું કે પણ હું તમને નામ કહું છું આર્મ હોલ આ રીતે લીધેલું માપ હોય ને તો તમારા ડ્રેસની અંદર તમે એકદમ કમ્ફર્ટેબલી પહેરી શકો છો સીવી શકો આ ક્યાં આવ્યું આ 19 છે ઓકે હવે મારે આનો હાથ શું કરવાનો અપ અને ડાઉન આ એનું પરફેક્ટ માપ થયું જો હું આ એમનો માપ લઈ લો તો 70 આવ્યું 70.5 આવ્યું હવે આ ઉપર જાય છે આ નીચે આવ્યું 18 થઈ ગયું તો 18 છે એનું માપ પરફેક્ટ છે હવે આપણે સ્લીવની લેન્થ કરતા હોઈએ તો આ શું છે એકદમ નાની બાય છે અહીંયા સુધીની આપણે કરવી હોય તો અહીંનું અહીંયા સુધીની કરવી હોય તો અહીંનું પણ જનરલી ક્યારે પણ તમે માપ લો તો તમારે એક આ માપ લેવાનું એક આ માપ લેવાનું બાયશેપ્સ કહેવાય પછી તમે લેન્થ પ્રમાણે એને વધારો ઓછું કરો પણ આ બાયશેપ્સનું માપ કેમ જરૂરી છે સપોઝ તમે આટલી બાય કરી તો ઘણા લોકોને અહીંયા ચરબી બહુ હોય છે ઘણા લોકોના હાથ અહીંયાથી પતલા હોય ને અહીંયા બહુ બધી ચરબી હોય તો તમારું આ માપ હશે ને તો અહીંયાથી આમ સીધી લીટી ના બી આવે આમ બી લેવું પડે એટલે સૌથી પહેલા માર્જિનમાં કયું માપ લઈ રાખવાનું આમ હોલ એના પછી બાયશેપ્સ બાયશેપ્સ કેટલા છે આપના તો 13.5 હવે કોણીનો માપ કોણીનું માપ લેવા માટે પણ શું કરવાનું એક આંગળી અંદર રાખવાની આ ફરતું હોવું જોઈએ આજે હાડકું છે ને એની ઉપર ટેપ હોવી જોઈએ અને એને લૂઝ કરતા 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 આ કર્યું હવે છોડો આ એનો કમ્ફર્ટ ઝોન છે હા પડી કારણ કે આપણે સ્ટ્રેચેબલ કપડું નથી એને સીવવાનું છે અને એક માપ આ રાખી લેવાનું આ ફરતું માપ 11.5 અને રિલેક્સ માપ શું છે 12.5 એ બે લખી રાખવાના કપડાની પ્રમાણે નક્કી કરવાનું એકદમ કોટનનું કપડું હોય જેમ કે આ છે તો આ મેં ટાઈટ કર્યું હોય તો હું આમ ના કરી શકું મને અહીંયા બ્લડ સર્ક્યુલેશન નથી તો શું કર્યું છે આ લૂઝ રાખ્યું છે અહીંયાથી ટાઈટ કર્યું છે તો આ થયું પેલું માપ આપણે જે લીધું એ પ્રમાણે તો આ ડન હવે છે આ ભાગ કાંડાનો ભાગ તો કાંડાનો ભાગ અહીંયાથી ક્યારે નહીં લેવાનો આ જે ભાગ હોય ને આ લેવાનો એટલે તમે સીવો ને તો એ સીધું ચડી શકે 8
कोई माप आपके पास ना हो तो 9.5 माप आइडियल हो जाए। तो आम करी एकदम 9.5 लो એટલે કોઈ ભી ને ડાર્ટ્સ આવી જાય કોઈ ભી બોડી માં। હવે પાછળ ની સાઈડ ઉપર આ એટલા માટે છે કે અમુક લોકો ની બોડી છે ને બહુ અનઈવન હોય એટલે માપ લેવું હોય તો આ તમને ખબર પડે। શોલ્ડર થી પોઈન્ટ, આ પોઈન્ટ કયા છે? બેક ના બોન્સ 7.5। ધેન ઓકે બેટા, થેન્ક યુ સો મચ। જેમ કે આ બ્રેસ્ટ પોઈન્ટ છે તો અહીંયા થી આપણે આ માપ લીધું। ઓકે तो शोल्डर टू पॉइंट कहेवाय, लखवानुं होय शोल्डर टू पॉइंट, पछी पॉइंट बे पॉइंट नी वच्चेनो माप तमारे आम लेवानुं होय। आ सेना माटे होय के ज्यारे तमे डार्ट्स बनावता होय के आ कुर्तो छे तो आ कुर्तानी अंदर तमारे डार्ट्स लेवा छे। आम छे, हवे मारे अहींया थी एक डार्ट आम लेवो छे ने एक डार्ट आम लेवो छे, तो मारे आ बे नी वच्चेनुं माप जोईशे। तो आ बेनी વચ્ચેનું માપ મારે ચેક કરવું પડે, જનરલી 7.5 હોય અને આ 9.5 હોય અને પછી આપણે ડાર્ટ્સ લઈએ, આવી રીતે હોય છે। તો તમને માપ લેવામાં ખબર પડી અને લખવાના કેવી રીતે હોય, બહુ બધું લાંબુ શોલ્ડર અને છાતી ને આવું બધું આપણે લખવું ના હોય તો સિંગલ પોઈન્ટમાં શું છે, પહેલા શું આવે શોલ્ડર, પછી શું આવે બ્રેસ્ટ, પછી શું આવે વેસ્ટ, પછી શું આવે હીપ। ઓકે આટલું થઈ ગયું અપર પાર્ટ, અહીંયાથી આટલું માપ, એના પછી શું આવે શોલ્ડર ટુ વેસ્ટ। શોલ્ડર ટુ વેસ્ટ કેવી રીતે? તો આ શોલ્ડર થી કમર કેટલો ભાગ છે, શું માપ છે? તો શોલ્ડર ટુ વેસ્ટ જનરલી 14 પર આવતું હોય, 14.5 સુધીમાં આવતું હોય। પછી આવે આ માપ લેવું પડે કોઠા માટે, શોલ્ડર થી વેસ્ટ કેટલું માપ છે એ। હવે શોલ્ડર થી હિપ, શોલ્ડર થી હિપ નું માપ શું છે? તો આ હિપ પોઈન્ટ મેં તમને કહ્યું, તો હિપ પોઈન્ટ સુધી, તો અહીંયા મેજર ટેપ મૂકવાની અહીં સુધી લેવાની, તો શોલ્ડર ટુ હિપ ખબર પડી। એક બીજું માપ આવ્યું શોલ્ડર ટુ વેસ્ટ, પછી શું આવે શોલ્ડર ટુ હિપ। ઓકે પછી આવે અપર પાર્ટ ના બીજા માપ, તો સ્પાઈન નું માપ। તો સ્લીવ માટે આપણે શું કરીશું, આર્મ હોલ, ઓકે એના પછી શું આવશે આર્મ હોલ પછી બાયસેપ્સ, ઓકે બાયસેપ્સ આવ્યા એટલે આ ભાગ, પછી સ્લીવ લેન્થ, બાય ની લંબાઈ કેટલી રાખવી છે, ફૂલ રાખવી છે 3/4 રાખવી છે વોટએવર, તો સ્લીવ લેન્થ, પછી સ્લીવ એન્ડ, સ્લીવ એન્ડ એટલે મોરી મોરાઈ, તો સ્લીવ એન્ડ એટલે બાયનું માપ આવી ગયું। હવે આપણે શું કરવાનું, તો ગળું, તો નેક રાઉન્ડ, નેક રાઉન્ડ, નેક રાઉન્ડ આપણી પાસે આવી ગયું, એના પછી આપણે શું લેવાનું છે, તો ડીપ નેક, ડીપ કેટલું જોઈએ છે, નેક ડીપ ખબર પડી। જ્યારે તમે કોઈ વસ્તુનું મેજરમેન્ટ લો છો તો સૌથી પહેલા શું કરશો, પહેલા બેઝિક બોડી બ્લોક, શોલ્ડર બ્રેસ્ટ વેસ્ટ હિપ, શોલ્ડર ટુ વેસ્ટ શોલ્ડર ટુ હિપ શોલ્ડર ટુ પોઈન્ટ, આટલા આવી ગયા। એના પછી આપણે લીધું બાયનું, તો આર્મ હોલ બાયસેપ્સ બાયની લંબાઈ એની મોરાઈ, ઓકે પછી આપણે શું કર્યું, તો નેક રાઉન્ડ, નેક રાઉન્ડ પછી ગળું ડીપ કેટલું કરવું છે, જેમ કે આ છે તો આ તો મેં એક નેક રાઉન્ડ લીધું એટલે આવી ગયું, પણ મારે આ સ્લીપ કેટલું રાખવું છે, ઓકે તો આ થયું નેક ડીપ। તો નેક ડીપ ક્યાંથી કાઉન્ટ થાય, જો મારા અહીંયાથી મેં ગળું કટ કર્યું હોય તો આમ કા અહીંયા છે તો અહીંયાથી મારે આમ લેવાનું, તો આ કેટલું થાય 1 2 3 4 વોટ એ આપણે માપ લેવાનું। તો ધીસ ઇઝ નેક ડીપ, જનરલી આપણે ગળું આવું રાખીએ તો અહીંયા મેજર ટેપ મૂકવાની અને સેન્ટર ઉપર ટેપ લઈ જવાની, એટલે આ થયું નેક ડીપ। જો તમારું ગળું આમ હોય અને તમારે અહીંયા સ્લીટ કરવો હોય તો અહીંયાથી આ ડીપનેસ જોવાની, સમજ પડી ગઈ। હવે નેક ડીપ લઈ લીધું, એના પછી શોલ્ડર ટુ પોઈન્ટ, શોલ્ડર ટુ પોઈન્ટ આપણે લેવાનું નહીં ભૂલવાનું, શોલ્ડર ટુ પોઈન્ટ આ ઇમ્પોર્ટન્ટ મેજરમેન્ટ છે, તો ત્યાંથી તમારું ફિટિંગ આવશે। આટલા મેજરમેન્ટ થઈ ગયા, હવે આપણે લોઅર બોટમનું મેજરમેન્ટ લેવાનું હોય તો આપણે શું કરીશું, સૌથી પહેલા કરીશું વેસ્ટ, આપણે અહીંયા વેસ્ટ લઈ લીધી છે, તો હવે શું આવશે લોઅર વેસ્ટ અને હાયર અપર વેસ્ટ જરૂરિયાત પ્રમાણે લેવાની, તો આપણે અહીંયા કર્યું લો વેસ્ટ, ઓકે એટલે
अपर वेस्ट पेढ़ानो माप पछी आपणे शुं करवानुं तो बॉटम नी लंबाई केटली राखवी छे तो जे पायजामो छे के पेंट छे बॉटम लेंथ थाइस આપણે અત્યારે આની જરૂર છે અને પછી મુખ્ય ભાગ શું છે પેન્ટની અંદર ક્રોચ લંગોટ આ છે લંગોટનો ભાગ તો લંગોટ કેવી રીતે રહેવાય ક્રોચ લંગોટના ભાગનું મેજરમેન્ટ લેવા માટે મેજર ટેપનો જે પોઈન્ટ હોય એ અહીંયા મૂકવાનો જ્યાંથી તમારે પહેરવાનું છે તમારે અહીંયાથી પહેરવાનું છે તો અહીંયા મૂકવાની અહીંયાથી પહેરવાનું છે તો અહીંયા મૂકવાની એટલે હાઈ વેસ્ટના જીન્સ પહેરે છે બધા અહીંથી પહેરે છે તો આપણે અહીંયાથી લેવું પડે તો અહીંયાથી મેજર ટેપ લીધી ક્રોચ લંગોટ સુધી લઈ ગયા એને આખી પાછળથી લઈ અને પાછળ સુધી લઈ જવાની એટલે આમ કરી બે પગ વચ્ચેથી મેજર ટેપ કાઢી પાછળ સુધી લઈ જવાની ઓકે એટલે આ થયું તમારું ક્રોચ ક્રોચનું માપ હવે ક્રોચના માપની અંદર બીજું શું હોય છે કે ઘણી વખત આપણે એવા પેન્ટ બનાવીએ છીએ જે આગળથી નીચા હોય પાછળથી ઊંચા હોય નોર્મલ ફિટિંગ જીન્સ હોય ને એમાં આગળનો ભાગ નીચો હોય પાછળનો ઊંચો હોય તો તમારે પાછળનો ભાગ હોય ને એનું માપ અને આગળના ભાગનું માપ અલગ લેવું પડે કેવી રીતે તો આગળ હું નેવલ પાર્ટથી લઉં છું તો મેં આ લીધું અને અહીં સુધી લીધું તો આ મારું સપોઝ અત્યારે 4.5 આવ્યું હવે પાછળ બેક સાઈડ ઓફ મેનિક્વિન હું આ માપ અહીંયાથી લેવા માંગુ છું પ્રોપર વેસ્ટ લાઈન થી તો મારે ક્રોચ સુધી લઈ જવાની તો પાછળ 6 નું માપ આવે છે આગળ 5 નું માપ આવે છે તેવી તેને ડિવાઈડ કરીને કટિંગ કરવા હવે આમાં કોઈ ક્વેશ્ચન છે ઓકે થેન્ક યુ